મારા ઝેરની તો કોઈ એને અસર ના થઈ. હવે તમે એને બાળવાની તૈયારી કરો. એ તો છે, પણ ઓલા સોમુ ને તો ખબર કરવી પડશે ને. બિચારો સોમુ, એની બૈરી નું મોઢું પણ નહીં જોઈ શકે. અરે જલ્દી આવો આવો, અહીં કોઈ પડ્યું છે. અરે સંભાળીને ભાઈ, સંભાળીને. ધીમે ધીમે ભાઈ, ધીમે. અરે આ છોકરીનું શરીર ઠંડુ પડતું જાય છે. તમે કોઈ ગામમાં જઈને વૈદ્ય બોલાવી લાવો. જાઓ. ભલે ભલે વાડી. અરે રે, શું થાય છે દીકરી તને? બહુ દર્દ થાય છે તને? ના દીકરી ના. તારા ભક્તો ની તું આ દશા કરે છે માં? ના માં ના, રક્ષા કર માં, રક્ષા કર, રક્ષા કર માં. નહીં માં, નહીં માં. શું આ દીકરીનું મોત છે? મારા ખોળામાં લખ્યું હતું, મારા ખોળામાં લખ્યું હતું. ક્યાં જાય છે?
કયો શું કહે? હા બેન, હું તો તમારી મિત્ર થઈને આવી છું. આથી તમારા દિવસો સારા અને એમના. હવે પૂરું થઈ ગયું. હવે તારે સુહાગડો ને જમવા બોલાવી પડશે. બોલાવીશ ને? બોલાવીશ. જો સોન, આટલું બધું ખાવાનું બનાવ્યું અને મહેમાનો તો આવ્યા જ નહીં. જો સોન, હવે હું વધુ વખત રાહ નહીં જોઉં. આ બધું ખાવાનું કૂતરાને રાખી દઈશ. છેલ્લી વાર કહી દઉં છું. હા તમે આના પાડો, તમે જઈને આરામ કરો. પૈસા લાવ ને, લાવ મારા પૈસા પાછો, નહીં તો કાપી નાખીશ તને. તું તો મરી ગયો ને. મરેલો માણસ થોડો પાછો આવે ડાઈ. હે જો જોઉં છીકો જોવું છે કે હું જીવતો છું કે નહીં. શું વિચાર કરો છો? ગઈકાલ સુધી જે મારી હાલત હતી, આજે ઘરના બધાની હાલત થઈ ગઈ છે. માતાજી, એમનું ભલું કરો. એમનું કોઈ ભલું ના કરે. જે બીજાનું ખરાબ કરે એમને આવા જ હાલ થાય. અને દેવી કે ભગવાન કોઈ ભલું ના કરે. એમને ગઈ પણ બહુ વખત થયો. કોની ખબર એ ક્યારે આવશે? બહુ જલ્દી આવશે, તું ચિંતા ના કર. ડાયબા, તમને ખબર છે? શેની? અરે આવતીકાલે સોમવાર રહ્યો છે. અરે વાહ, સરસ. તારા બાપનું કપાળ સરસ છે. એને આવવા તો દો. એ આવશે ને એટલે હું તંત્ર રચીશ કે સોનને ઘરની બહાર કાઢી મૂકશે. ડાયબા,
જુઓ સાંભળો, હું કહું એમ કરશો ને તો તમને બહુ રૂપિયા આપીશ. જુઓ સાંભળો, સામેની રૂમમાં સોનસુતી છે, એ આ ઘરની વહુ છે, એને તમારા પ્રેમમાં વશ કરો. રૂપિયા માટે તમે જે કહેશો એ બધું કરવા તૈયાર છું. અરુભા, જો તારે છે ને સોને જ પ્રેમ કરવાનો છે, રૂપિયાને પ્રેમ નથી કરવાનો, સમજ્યા ને? કેમ છો બેન, કેમ છો? તું કેમ છે? બસ મજામાં. તમે બધા મજામાં? હા ભાઈ, મેં તને પહેલેથી નહોતું કીધું કે માણસે ના જાત કુળ જોઈને જ પરણવું જોઈએ? કીધેલું ને. પણ વાત શું છે? અરે તારા ગયા પછી અહીંયા શું ખેલ ખેલાયા છે એ કહેતા મને તો શરમ આવે છે. અરે હવે તો ઘરની બહાર જવાનું મુશ્કેલ થઈ ગયું છે. પણ થયું છે શું, મને જોવા દો. તું ના જતો ભાઈ, એ કુકર્મીને તો હું જ બહાર કાઢું છું. અરે વાહ, મને મળવા ગામના મોટા મોટા માણસો આવ્યા છે. કેમ છો? લગ્ન વગર ના સંબંધ ને સમાજ ખરાબ નજરે જોયે છે. બંને ના લગ્ન થશે તો બંને સુખી થઈ જશે. મને આ મંજૂર નથી. શું મંજૂર નથી? હજી હમણાં તો તમે એમ કહેતા હતા કે આ લોકોના સંબંધના કારણે તમે ઘરની બહાર નીકળી નથી શકતા. એટલા માટે તો હાર અને મંગળસૂત્ર પણ લાવી છું. લે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુદેવ મંગલમ પુંડરીકા સે મંગલાયતન હરિ. એને હું નહીં છોડું. એને મારી દીકરીની અને મારી જિંદગી ઝેર કરી નાખી છે. હોશિયાર, જો આજકાલ આપણા બહુ ખરાબ દિવસો ચાલે છે, એટલે મેં આપણા બધા ઉપરથી નજર ઉતારી અને આ કોથળામાં બાંધી દીધી છે. એટલે ચૂપચાપ તું આને લઈ અને પાછળના તળાવમાં ફેંકી આવ. મારે દીકરી લાગે છે. હાશ બલા ગઈ. Thank you.
વાત હવે અરે અરે માં તમે માં માં હું તમને ઓળખી ના શક્યો માં મને માફ કરો માં માફ કરો અરે અરે આવજો આ કેવો ચમત્કાર અરે તારું શેર બિલકુલ સાચું થઈ ગયું ધન્ય હો માં ધન્ય હો હવે હવે હું તમને મારા ઘરે જ મારા સાથે લઈ જઈશ ચાલો માં હવે તળાવના તળિયે પેલી ભેંસ જીવડીને માછલા ખાતા હશે કાલ સવાર પડશે ને સોન ને સોમુ પૂછશે કે તિજોરીના દાગીના ક્યાં ગયા તો આપણે કહીશું કે તારી ઢીંગલી ચોરી ને નાસી ગઈ કેમ બરાબર ને હું પૂછું છું કે તિજોરીના બધા ઘરે ના ગયા ક્યાં આની ઢીંગલી લઈને જતી રહી હવે નહીં આવે તો ક્યાં ગઈ થી તિજોરીના ઘરના રૂપિયા લઈને બોલ હા અરે આધ્ય શક્તિ ને પૈસા અને ઘરેણાની શી જરૂર છે સાચું બોલ સાચું બોલ નહીં તો મારી નાખીશ અને તું અડધી ક્યાં ગયો હતો હે હમણાં બતાવું તું ક્યાં ગયો તને તો આ માટીનો ચાલો સુકે જય દશામાં ઉભો થા તું ઉભો થા અરે બુદ્ધુરામ ભાગી ભાગીને જઈશ કેટલે ઓરે તો આપણને બંને ને ઘરની બહાર કાઢી મૂકશે અને ભૂખે મરવાનો વારો આવશે ઝાડુ કાઢ તમારી સારી ચાલ ચલગત ને લીધે સરકાર તમારી સજા માફ કરે છે અને તમને મુક્ત કરે છે આ શું છે માં આ સંકટ રક્ષક છે હું ઘરમાં ના હોઉં ને સોમુ ઉપર કોઈ સંકટ આવે ત્યારે તું સોમુને બાંધી દેજે ભલે ભલે માં બહુ જ હેરાન કરતા હતા પણ મને ખાતરી હતી કે તું જરૂર પાછો આવીશ દીકરા મારા મેં અમૃત પીને તને જન્મ દીધો છે હવે તમે બધા જોજો તમારા લોકોમાં બુદ્ધિ નથી આમના બદલે બીજા કોઈ હોત ને તો તમને લોકોને ક્યાર ના જમીનમાં જીવતા દાટી દીધા હોત મેં જે કરેલું એની સજા મને મળી ગઈ એ તો મારા સારા કામના લીધે મારી સારી ચાલ ચલનના લીધે સરકારે બાકીની સજા માફ કરી દીધી હું તો અહીંયા આવ્યો છું તમારી માફી માંગવા માટે મને માફ કરી દો